Assalamu students. Aaj aapne last fourth lesson number 8 Gauri Gai. Gauri Gai. Gauri Gai ek kem thi je paalwa ma jo je prani che tem naam Gauri Gai che. Je dadi e je gai paale li che tem naam Gauri Gai che. Prani ne ane jeve temon mulyo prapt thai che. पूर्व ज्ञान नीचे आपेला प्राणियों में कया प्राणी पासे थी आपने दूध मळे छे ते विषय चर्चा करो तो दूध आपनारा प्राणियों कया छे ते दूध आपनारा प्राणी गाय भैंस बकरी घेरी के ऊंटडी जेवा दूध आपनारा प्राणी छे तेवाही दूध नो कया प्राणी दूध नो आए थे तो भैंस ना दूध नो उपयोग थाय छे गाय ना दूध नो उपयोग थाय छे बकरी ना दूध नो उपयोग थाय छे घेटी ना दूध नो उपयोग करी सकाय छे तो ये मित्रों आगे જોઈશું તમે પણ મારી સાથે આ લેસનનો અભ્યાસ કરો પેજ નંબર 5015 તમે પણ મારી સાથે આ અભ્યાસ કરશો કરજો तो दादी तुम्हें सामान्य आ गाय रोज रोज खावानो खवडावो छो અને પૂછા કરો છો दादी એનો પ્રશ્નનો ઉત્તર આપે છે કે ગાય આપણી માતા કહેવાય છે કે ગાય આપણી માતા કહેવાય છે પછી દાદીને ફરી એક પ્રશ્ન પાછો ઉદ્ભવ થાય છે કેવી રીતે કહેવાય કેવી રીતે કહેવાય કે જે હિન્દુ ધર્મમાં હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે તેને માતા તરીકે ગણવામાં આવે છે કે એમાં 33 કોટી દેવતાઓનો સમાવેશ થાય છે તેને એટલા માટે માતા ગણવામાં આવે છે ડાક પછી સુજલ રહે છે ભાઈ હું તને સમજાવું છું હું જ્યારે નાનો હતો ત્યારે મને દાદીએ ગાય વિશે કહ્યું હતું તે તને હું સમજું છું દાદી ગાય ઘાસ ખવડાવે છે દાદી ગાયને ઘાસ ખવડાવે છે એટલે કે ગાયને ફરી પાછા એ દાદી એને ઘાસ ખવડાવે છે ચલો આપણે લેસનના ઉપર જઈશું વિદ્યાર્થી મિત્ર 51 એ નંબર 51 પર જઈશું ચલો રોજ રાતે અને સવારે પૂજાના સમયે ઘરના આંગણે ગાય આવતી ત્યારે દાદી તેની પૂજા કરીને ભક્તિ કે મોટલી આપતા હતા હું કુતૂહલ પૂર્વક આ દ્રશ્યને રોજ જોતી હતી એક દિવસ જિજ્ઞાસા પૂર્વક મેં પૂછ્યું દાદી શા માટે તમે આ ગાયને ખવડાવો છો અને પૂજા કરો છો ત્યારે મારી મમ્મીએ મને કહ્યું હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે એટલે કે આ લેસનમાં જે કહેવામાં આવે છે કે દાદી હતા કે દાદીના ઘરના આંગણમાં એક ગાય રોજ આવતી હતી તો દાદી રાતે સવારે અને સવારે તેની પૂજા કરે અને પછી શું આપતા હતા ભાખરી અને રોટલી આપતા હતા એટલા માટે આપતા હતા કે પવિત્ર પ્રાણી ગણવામાં આવેલું છે એટલા માટે એને ભાખરી અને રોટલી આપતા હતા કે હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવેલું છે પ્રાણી ગાય દૂધ આપે છે એટલે કે ગાય
દૂધ પણ આપે છે. ગાયનું દૂધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. તો વિદ્યાર્થી તમે આ ગાયનું દૂધ દૂધને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શા માટે કહેવામાં આવ્યું છે? કે એટલા માટે કે જે નાના બાળકો હોય છે એ નાના બાળકોને એ દૂધ પીવડાવવામાં આવે તો મીઠું પણ હોય છે અને પૌષ્ટિક પણ હોય છે. એટલે કે તેમાં શક્તિવર્ધક પણ તત્વો જોવા મળે છે. દૂધમાંથી અલગ અલગ વાનગીઓ બને છે, જેમ કે દહીં, છાશ, માખણ, પછી પનીર, ઘી અને માવો પણ બને છે. એટલે દૂધમાંથી અલગ અલગ વાનગીઓ બને છે, અલગ અલગ વસ્તુઓ પણ બને છે. ગાયના છાણમાંથી ખાતર બને છે. એટલે ગાય જે છાણ કરે છે તેના આ ખાતર ખેતરમાં નાખવાથી સારો ભાગ પણ થાય છે. ગાયના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે. પછી વાછરડી મોટી થતા ગાય અને વાછરડો મોટો થતા બળદ બને છે. એટલે કે વાછરડી મોટી થાય તો ગાય બને છે અને વાછરડો મોટો થાય તો બળદ બને છે. બળદ ખેતીના કામમાં ઉપયોગી થાય છે. ગાય ખૂબ જ ગમે છે. ગાય ખોરાકમાં ચારો, કુડા અને દાણા લે છે. ખોરાક ખાય કે ભાગ ઓળે છે. એટલે કે જે ખોરાક ખાય છે, ચારો છે, કુડા છે અને દાણા લે છે, એને શાંતિથી બેસીને તે ભાગ ઓળે છે અને ખાય છે. તો વિદ્યાર્થીઓ આગળ જોઈશું પેજ નંબર 52. તો પછી આગળ વાંચે ઋષિ મુનિઓના આશ્રમમાં ગાયો પાળવામાં આવતી હતી. ગાયો રંગ કાળો, ધોળો કે કાગળ ચિત્રો હોય છે. તે રૂપાળી પણ લાગે છે. ઘણા કુટુંબો ગાય પાળીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગાય પવિત્ર પ્રાણી ગણાય છે. ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો સમાવેશ થાય. આ રીતે ગૌમાતા કહેવાય છે. એટલે લોકો તેની પૂજા કરે છે. કેટલીક ધાર્મિક વિધિઓમાં તો ગૌમૂત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. ગુજરાતની, ગીર પ્રદેશની ગાયો અને કાંકરેજી ગાયો ખૂબ સારી છે. હવે ધ્યાન હવે આ એક વાત આપણે સમજીએ કે ઋષિ મુનિઓના આશ્રમમાં ગાયો પાળવામાં આવતી. ઋષિમુનિ એટલે કે પહેલાના સમયમાં હમણાં તમે ટીચરો એટલે કે શિક્ષક પાસે અભ્યાસ કરો છો તેવી રીતના પહેલાના સમયમાં પણ જે ઋષિમુનિઓ હતા તે પહેલાના સમયમાં જે બાળકો હતા તે ત્યાં અભ્યાસ માટે જતા હતા અને જે ઋષિમુનિઓ હતા તે અભ્યાસ કરાવતા પણ હતા. આશ્રમમાં રહીને અભ્યાસ કરાવતા પણ હતા. એટલે કે આશ્રમ માટે વ્યવહારિક જ્ઞાન અને સામાજિક જ્ઞાન પણ આપતા હતા. આશ્રમમાં ગાયો પાળવામાં આવતી હતી. તે બાળકોને આશ્રમમાં જ રહેવાનું અને ત્યાં ગાયો પાળવામાં આવતી હતી. એટલે કે ગાયોને પાળવામાં આવે એટલે ત્યાં રાખવામાં આવતી હતી. અહીંયા દેખાય છે ને? હા. તો ગાયનો રંગ કાળો, ધોળો કે કાગળ ચિત્રો હોય છે. એ રૂપાળી લાગે છે. એટલે કે ગાયો અલગ અલગ પ્રકારની હોય છે. એટલે કે અલગ અલગ રંગોમાં પણ હોય છે. ઘણા કુટુંબો ગાયોને પાળીને પોતાનું ગુજરાન ચલાવે છે. વિદ્યાર્થીઓ ગાયોને પાળીને તેમનું ગુજરાન ચલાવે છે. તેમાંથી અલગ અલગ વાનગીઓ બને છે. દૂધમાંથી છાશ, દહીં, માખણ, પનીર જેવી બધી અલગ અલગ વસ્તુઓ બનીને અને તેને વેચાણ કરીને તેમનો કુટુંબોનો ગુજરાન ચલાવે છે. એટલે કે ગાયો પાળીને પોતાનું ગુજરાન પણ અમુક ગામડાઓના લોકો કરે છે. ગાય પવિત્ર પ્રાણી ગણાય છે. એટલે કે ગાયને પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો સમાવેશ થાય. હાલ આથી એને ગૌ માતા પણ કહેવાય છે. એટલે કે
ग्रीस देवताओं पर समावेश है। हिंदू धर्म में यह मानना है અને એને નવ માતા પણ કહેવાય છે કે એટલે લોકો તેની પૂજા કરે છે કેટલાક ધાર્મિક વિધિઓમાં પણ ગૌમાતાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જે ધાર્મિક વિધિઓ જે હિન્દુ ધર્મમાં જે ધાર્મિક વિધિઓ કરે છે તેમાં ગૌમાતાનો ઉપયોગ એ લોકો કરે છે ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ થાય છે ઔષધિ ઔષધિ એટલે કે આપણે હમણાં અંગ્રેજી ટેબ્લેટો એટલે કે જે દવાઓ ઘણીએ ઘડે છે ત્યારે તેમાં પહેલાના સમયમાં ઔષધિ એટલે કે ત્યારે પણ તેની દવાઓ એટલે કે જે વૃક્ષો છે નાના નાના પછી જે એવા એના પાનનો ઉપયોગ પણ કરે છે ઔષધિઓ એટલે કે અલગ અલગ દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે ગૌમૂત્રનો ગુજરાતની ગીર પ્રદેશની ગાયો અને કાંકરેજી ગાયો ખૂબ સારી છે હજુ પણ મારા ઘરમાં છે એટલે કે જે છોકરી રાની છે એ રાની નામની છોકરીને કહે છે કે મારા ઘરે જે આગ્રામાં આવતી જે ગાય હતી તે ગૌરી ગાય પ્રત્યે મને હજુ પણ પ્રેમ છે એટલે કે હું એના પ્રત્યે પ્રેમ રાખું છું જે હજુ પણ મારા ઘરમાં રહેલી એક ગાય છે ચલો એક નંબર 53
प्रश्न नंबर 2 शब्द एक वाक्य एक शब्द का जवाब लिखो। तो नंबर 2 नंबर 1 डमी माटी बनती कोई कौन एक वस्तु का नाम लिखो। तो डमी माटी कई वस्तु बने छे छास ने माखन। પછી ગાયના બચ્ચાને શું કહેવાય છે નંબર 2 ગાયના બચ્ચાને શું કહેવાય છે વાછરડું। પછી નંબર 3 વાછરડી મોટી થતા કયા નામથી ઓળખાય છે તો ગાય। પછી નંબર 4 વાછરડો મોટો થતા કયા નામથી ઓળખાય છે બળદ। આગળ જોશું પછી છે નંબર 5 ગાય ખોરાકમાં શું ખાય છે ગાય ખોરાકમાં ઘાસ અને ચારો ખાય છે। નંબર 6 ગાયને બીજા કયા નામથી ઓળખાય છે ગાયને બીજા આંબેલ નામથી ઓળખાય છે। નંબર 7 ગુજરાતની કઈ કઈ ગાયો પ્રખ્યાત છે ગુજરાતની ગીર અને અંગ્રેજી ગાયો પ્રખ્યાત છે। નંબર 8 ડાઢીમાની ગાયનું નામ શું હતું ગાડીમાંની ગાયનું નામ ગૌરી હતું ગૌરી। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 નીચે આપેલ વેબમાં ગાય માતા પાસેથી મળતી વસ્તુના નામ લખો। તો ગાય માતા પાસેથી આપણને અલગ અલગ વસ્તુઓ પ્રાપ્ત થાય છે। ગાય માતા પાસેથી શું શું પ્રાપ્ત થાય છે આપણે જોઈશું આગળ। દૂધ છાસ મૌત્ર છમી ખાતર જાંબુ કાંધેનું એનું બીજું નામ શું હોય છે કાંધેનું। બળદ ખેતીના કામમાં ઉપયોગી થાય છે એનું બચ્ચું હોય છે વાછરડું તો વાછરડું થાય તો શું બને છે બળદ તો બળદ ખેતીના કામમાં ઉપયોગી થાય છે। ચાલો તો કાંધેનું તો કાંધેનું સમાનાર્થી શબ્દ શું થાય છે ગાય અને કાંદા। પછી છાસ તો દહીંમાંથી બનતી વસ્તુ કપિલા ગૌરી 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 પણ ઓળખાય અને ગૌરી હોય તો કપિલા પણ થાય। પૂજા એટલે પ્રાર્થના સમાનાર્થી શબ્દમાં પ્રાણી એટલે પશુ અને જાનવર એ બે સમાનાર્થી અર્થ બને છે। પ્રશ્ન નંબર 5 વિરોધી શબ્દની શોધખોળ લખો। વિરોધી વિરોધી એટલે અપોઝિટિવ શબ્દ અપોઝિટિવ શબ્દ સવાર એનું શું બને છે વિરોધી શબ્દ સાંજ। ધર્મ એનો વિરોધી શબ્દ શું બને છે અધર્મ। રાત એનો વિરોધી શબ્દ શું બને છે દિવસ। સ્વાદિષ્ટ એનો વિરોધી શબ્દ શું બને છે અસ્વાદિષ્ટ। પવિત્ર શબ્દ શું બને છે અપવિત્ર। તો આવી વાત આગળ જોઈશું પ્રશ્ન નંબર 6 નીચેના શબ્દોની સાચી જોડણી પર વર્તુળ કરો। તો નંબર 1 પવિત્ર અને પવિત્ર તો આ પવિત્ર શબ્દ ખોટો છે અને આ પવિત્ર શબ્દ સાચો છે। પૌષ્ટિક અને પૌષ્ટિક તો અહીંયા આ ભસ્મની દીર્ઘની માત્રા છે અહીંયા ભસ્મની માત્રા આવે તો આ પૌષ્ટિક સાચું છે અને આ પૌષ્ટિક ખોટું ગણાય છે। પાણી અને પ્રાણી તો અહીંયા રકાર મૂકવામાં આવેલો છે અડધો ર બોલાય છે પ્રાણી પ્રાણી એટલે પાણી। તો બે શબ્દોમાં અલગ અલગ ભેદ જોવા મળે છે તો આ પ્રાણી શબ્દ સાચું ગણવામાં આવ્યું છે। વીજી વીજી
ધાર્મિક અને ધાર્મિક અહીંયા આ શબ્દમાં રસ્વય છે મને અને અહીંયા આ શબ્દમાં મને દીર્ઘઈ કરેલી છે તો ધાર્મિક અને ધાર્મિક તો આ શબ્દ ધાર્મિક શબ્દ સાચો માનવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ તમારો લેસન પૂરો થાય છે અલ્લાહ હાફેઝ